જેમાં તત્વોનું પ્રમાણ એની અંદર વધારે હોય છે અને જમીનની ફળદ્રુપતા માટે જે ભી જૈવિક દ્રવ્યની જરૂર હોય છે એ બધા જૈવિક દ્રવ્યોની અહીંયા હું હોય છે મૂળક હોય છે એટલે આ પ્રકારની જમીનની અંદર ઉત્પાદન ક્ષમતા કેવી હોય છે આ ઓછી હોય છે એટલે કે બિન ઉપજા હોય છે હવે અત્યારે પહેલાના સમય કરતા સિંચાઈની સુવિધાની અંદર વધારો થતા સિંચાઈ સુવિધાથી આ જમીનોની અંદર બાજરી મકાઈ જુવાર વગેરે જેવા જાડા ધાન્ય ફળની પાકોનું આપણે વાવેતર કરી અને ઉત્પાદન લઈ શકીએ કારણ કે સિંચાઈ હોય તો જ આ પાકોની ખેતી થાય આ પાકો એવા છે કે જાડા હલકા ધાન્ય પાકો છે અને આ પાકોને પાણી અથવા સિંચાઈનું પ્રમાણ કેવું હોય અત્યંત ઓછું હોય છે એટલે આ બધા પાકોની આ પ્રકારની જમીનની અંદર ખેતી કરી શકાય આ રણ પ્રકારની જે જમીન છે એ સિંચાઈ સુવિધાના કારણે ભારતના પશ્ચિમી જે રાજ્ય છે એમાં રાજસ્થાન પંજાબ અને ગુજરાત આ ત્રણ રાજ્યોની અંદર આ રણ પ્રકારની જમીનો આવેલી છે રણ પ્રકારની જમીનો આવેલી છે રાજસ્થાન અને પંજાબ વચ્ચે મહામરુ સ્થળ જે આપણું કચ્છનું મોટું રણ કહેવાય છે અને પંજાબ એ બે બોર્ડરે આવેલું છે અને ગુજરાતની અંદર કચ્છનો જે રણ પ્રદેશ છે ત્યાં આ રણ પ્રકારની જમીનો આવેલી છે હવે આપણે નેક્સ્ટ પ્રકાર પર્વતીય જમીન અથવા પહાડી જમીન વિશે જોઈએ ખાસ કરીને પર્વતીય વિસ્તારોની અંદર આ પ્રકારની જમીન આવેલી છે આપણે ભારતનો સ્થાનગત વિસ્તાર અને ભારતના ભૂપૃષ્ઠ વિશે ધોરણ 9 ની અંદર અભ્યાસ કર્યો હતો જેની અંદર ભારત કુદરતી રીતે કુદરતી સીમાઓ ધરાવતો દેશ છે એની ત્રણેય બાજુ સમુદ્ર કિનારો અને ઉત્તરની અંદર વિશાળ હિમાલય પર્વત શ્રેણી આવેલી છે એ પર્વતીય વિસ્તારોની અહીંયા વાત છે ખાસ કરીને વનસ્પતિ અને જંગલોના લીધે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ તેમાં વધારે છે આ પર્વતીય વિસ્તારોની અંદર વનસ્પતિઓ જુદી જુદી હોય છે અને જંગલોનું પ્રમાણ પણ ત્યાં વધારે હોય છે એટલા માટે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે પણ તેની સ્થિતિ જે છે એ અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ રીતે હોય છે ખાસ કરીને હિમાલય ખીણ વિસ્તાર ખાસ કરીને આપણે અગાઉ જમીનના પ્રકારોની અંદર વાત કરી હતી કે હિમાલય પર્વત શ્રેણી ખાસ કરીને પૂર્વની અંદર અરુણાચલ પ્રદેશ રાજ્યથી લઈને પશ્ચિમમાં પંજાબ સુધી એ વિસ્તરી છે એટલે હિમાલય ખીણ જે ક્ષેત્ર છે અને એનું ઢોળાવ ક્ષેત્ર કે જેમાં 27,000 થી 3,000 મીટરની ઊંચાઈ ઉપર આ જમીન આવેલી છે હિમાલય ખીણ વિસ્તાર કરો પણ એની અંદર પણ ચોક્કસ આપણને માપ પણ આપ્યું છે 27,000 થી 3,000 મીટરની ઊંચાઈ ઉપર આ પ્રકારની પર્વતીય જમીન આવેલી છે આ પ્રકારની જમીનની અંદર ખેતીકીય પાકો બહુ ઓછા પ્રમાણમાં મળે છે પણ દેવદાર ચીડ અને પાઇનના વૃક્ષો આ જમીનમાં વધારે ઉગે છે અને આ જે જમીન છે એનું સ્તર એકદમ પાતળું અને અપરિપક્વ હોય છે જમીનનું સ્તર કેવું હોય એકદમ પાતળું હોય એટલે તમે જમીન ઉપર કોઈ સરળતાથી ખોદકામ કરી શકો અમુક જગ્યાએ આપણે ખોદકામ કરીએ તો આપણને ઘણી બધી તકલીફો થાય પણ આ જમીનો એવી છે કે એકદમ પાતળું સ્તર હોય એટલે તમે એને સરળતાથી ખોદકામ કરી શકો અને અપરિપક્વ હોય છે ખાસ કરીને આ જમીનની અંદર રહેતા છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવ વાળી હોય છે કારણ કે ત્યાં ક્ષારો નથી એટલા માટે ત્યાં રેતી નથી એટલા માટે રેતાળ નથી અને છિદ્રાળુ છે અને જૈવિક દ્રવ્યો આ ત્રણે ત્રણ તત્વોનો ત્યાં શું હોય છે અભાવ હોય છે અને ખાસ કરીને ભારતની અંદર જે રાજ્યો એ પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવે છે એ બધા જ રાજ્યોની અંદર આ પ્રકારની જમીન આવેલી છે ભારતની અંદર સૌથી પહેલા મેઘાલય અરુણાચલ પ્રદેશ હિમાલય પર્વત શ્રેણીઓ જે ધરાવે છે બધા રાજ્યો અને ઉત્તરાંચલ અસમ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્રપ્રદેશ અને તમિલનાડુ આ બધા જ રાજ્યોની અંદર જે જે
વિસ્તારો પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવે છે ત્યાં આ પર્વતીય જમીન આવેલી છે. હવે ત્યારબાદ પર્વતીય જમીન મળ્યા બાદ હવે આપણે જંગલ પ્રકારની જમીન વિશે અભ્યાસ કરીએ. જંગલ પ્રકારની જમીન એટલે કે ભારતમાં જે જે ભૌગોલિક વિસ્તારો વધારે પ્રમાણમાં જંગલો ધરાવે છે. ધોરણ 10 ની અંદર પ્રકરણ નંબર 9 અને ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર 17 કુદરતી વનસ્પતિ જે પાઠ આવે છે તેમાં આપણે આ જંગલ પ્રકારની જમીન અને એના ભૌગોલિક પ્રદેશો ની બધી માહિતી આવે છે. તો એની અંદર ભૌગોલિક પર્યાવરણીય સંતુલા જે હોય છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કોઈ પણ ભૌગોલિક ભાગની અંદર 33% ભાગમાં જંગલોનું પ્રમાણ હોવું જોઈએ. ભારતની અંદર આશરે 23% જંગલો છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર માત્ર 9% જેટલા જંગલો છે. અને આ જે જંગલો છે એ જંગલ પ્રકારની જે જમીન છે એ હિમાલય સંપૂર્ણ જંગલ કે ખાસ કરીને હિમાલય પર્વત શ્રેણીની અંદર 3,000 થી 3,100 મીટરની ઊંચાઈની વચ્ચે આ પ્રકારની જમીન આવેલી છે. આપણે પર્વતીય જમીનની અંદર જોયું હતું તો 2,100 થી 3,000 મીટરની ઊંચાઈ હોય છે અને અહીંયા આપણને કેટલું કીધું છે 3,000 થી 3,100 મીટરની ઊંચાઈની વચ્ચે આ જંગલ પ્રકારની જમીન આવેલી છે. ત્યારબાદ એના ભૌગોલિક પ્રદેશોની વાત કરી છે તો સહાદ્રી પૂર્વ ભાગ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોની અંદર આ પ્રકારની જમીન આવેલી છે. જો સહાદ્રી પર્વતમાળા મહારાષ્ટ્રની અંદર આવેલી છે. પૂર્વ ઘાટ એટલે કે આપણે પૂર્વ દિશાનો જે મુખ્ય ઘાટ છે જે અસમ મેઘાલય અરુણાચલ પ્રદેશ રાજ્યની વચ્ચે આવેલો છે અને મધ્ય હિમાલય આપણે હિમાલયના 3 ભાગો વિશે ધોરણ 9 ની અંદર અભ્યાસ કર્યો હતો કે આખી જે હિમાલય પર્વત શ્રેણી છે એ પર્વત શ્રેણી 3 ભાગની અંદર છે. ઉપર આપણે જે ચીન પડોશી દેશ છે એ બાજુની જે હિમાલય પર્વત શ્રેણી છે એ મહા અથવા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે અને વચ્ચે બીજા નંબરે જે પર્વત શ્રેણી ચાલુ થાય છે એ મધ્ય હિમાલય તરીકે ઓળખાય છે અને ભારત તરફની જે હિમાલય પર્વત શ્રેણી છે એ શિવલિકાની ટેકરીઓ તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણે કઈ વાત કરવાની છે મધ્ય હિમાલય એટલે કે બીજા નંબરની જે પર્વત શ્રેણી છે એના તરાઈ ક્ષેત્રની અંદર એટલે કે જે જંગલની ઝાડીઓ વાળો જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારની જમીન આવેલી છે. અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. મેં તમને હમણાં જંગલોનું પ્રમાણ કીધું એ પ્રમાણે આપણા ભારત દેશની અંદર અત્યંત મર્યાદિત પ્રમાણમાં જંગલ વિસ્તાર આવેલો છે. એટલા માટે આ જંગલ પ્રકારની જમીન પણ કેવી છે અત્યંત મર્યાદિત પ્રમાણમાં છે. ત્યારબાદ આ જમીન વૃક્ષોના કરેલા પાંદડાથી જમીન કાયમી ધોરણે ઢંકાયેલી છે. જો વૃક્ષો પાનખર ઋતુની અંદર પાન ખેરવે છે પણ દરેક વૃક્ષોનો પાન ખરવાનો સમય એ અલગ અલગ હોય છે એટલા માટે આખું જંગલ ક્યારે વૃક્ષો કે પાંદડા ઉગેલું નથી. પણ એ ખરેલા પાનથી આખી જમીન ઢંકાઈ નીકળે છે. તમારા પાંદડા આગા પાછા કરવા પડે ત્યારે તમને જમીન દેખાય જમીન દેખાય નહીં એટલા બધા પાંદડાઓ ખરેલા હોય છે એટલે એ પાંદડાથી કાયમ એ જમીન ઢંકાયેલી રહે છે. અને ઈ પાંદડા સમયાનુસાર સડવાય છે અને જેન્દ્રિય દ્રવ્યોના પ્રમાણ વધવાય છે જમીનનો ઉપરનો ભાગ કાળો થાય છે. પાંદડું હોય એ જ્યારે ઝાડ ઉપર હોય ત્યારે લીલું હોય સુકાઈ જાય એટલે ડાળી ખરી નીચે પડે અને અમુક સમય જાય પછી એકદમ કાળું નહીં અને જમીનની અંદર પડી જાય અને સેન્દ્રિય દ્રવ્ય બની જાય. એટલે અહીંયા આપણે એમ કીધું છે કે પાંદડા સડી જાય અને સેન્દ્રિય જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધવાય છે જમીનનો ઉપરનો ભાગ જે છે એકદમ કાળો હોય છે અને એ જમીનમાં નીચે તમે ખોદકામ કરો ત્યારે એ ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. પછી જમીન ઉપર ખોદકામ કરો એટલે નીચે પાછી ભૂરી કે લાલ રંગની જમીન દર્શ એ દેખાય આપણે ઉપર એકદમ કાળી હોય કારણ કે પાંદડા જે છે એ પથરાયેલા હોય સડી જાય એટલે સડી જાય એટલે પાંદડું કેવું થઈ જાય કાળું થઈ જાય એટલે જમીન લીલી હોય ઉપરથી કાળી.
પાડી દો અને નીચે લાવ એમ જમીનનો રંગ બદલાય જાય. હવે આ જે ઉત્તમ પ્રકારની જમીન છે તેમાં ચાર પોતી વિવિધ પ્રકારના મસાલા એટલે કે ભેજાના ઘઉં મકાઈ જુવાર ડાંગર આ બધા જ પાકોની તમે ખેતી કરી શકો. સિંચાઈ સુવિધા વધારે પ્રમાણમાં હોય તો નહીતર નહીં, કારણ કે ડુંગરની અંદર આપણે સિંચાઈ કઈ રીતે કરી છે. વરસાદ તો આવે, વરસાદ એટલે વધારે પ્રમાણમાં આપણું જે જમીન હોય એનું ધોવાણ થઈ જાય. એની વિશે આપણે આગળ ભણશું, પણ જમીન ધોવાણ થઈ જાય તો એમાં ઉત્પાદન આપણને મળે નહીં. એટલા માટે સિંચાઈની સુવિધા હોય તો આપણે ચાર પોતી વિવિધ પ્રકારના મસાલા ઘઉં મકાઈ જુવાર ડાંગર વગેરે આપણે ખેતી કરી શકીએ. જો ચા પણ આપણે જંગલ વિસ્તાર એમાં સૌથી વધારે ઉત્પાદિત રાજ્ય હોય તો અસમ છે. કોફીની અંદર કર્ણાટકનો પૂર્વ વિસ્તાર જે છે એ ભારતની અંદર કોફીના સૌથી વધુ ઉત્પાદન માટે જાણીતું છે. વિવિધ પ્રકારના મસાલા ઘઉં મકાઈ જુવાર અને ડાંગર આ બધા જ પાકોની ખેતી આ જંગલ પ્રકારની જમીનમાં કરી શકાય. અને આ સિવાય ભારતની અંદર જે વિસ્તારો જંગલ પ્રકારની જમીન ધરાવે છે એ ઉત્તર પૂર્વીય ભારતના જે પર્વતીય રાજ્યો છે, જે પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવે છે, મેઘાલય, અસમ, અરુણાચલ પ્રદેશ, જે નાગાલેન્ડ, આ બધા જે રાજ્યો છે જે પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવે છે જેમાં જંગલ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ પ્રકારની એટલે કે જંગલ પ્રકારની જમીન આવેલી છે. હવે ત્યારબાદ જમીનનો આઠમો અને છેલ્લો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન. દલદલનો મતલબ થાય કાદવ કીચડ જે વિસ્તારોની અંદર વધારે થાય, જ્યાં વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય અથવા નદી કિનારો હોય, દરિયા કિનારો હોય ત્યાં આ કાદવ કીચડ અને એ પ્રકારની જમીન આવેલી હોય છે. ખાસ કરીને શું ભેજવાળા વિસ્તારો અને જૈવિક દ્રવ્યોના સંચયથી આ પ્રકારની જમીનનો વિકાસ થાય છે. ભેજવાળા વિસ્તારો એટલે કે જ્યાં વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય અથવા ભેજવાળું વાતાવરણ વધારે પ્રમાણમાં રહેતું હોય એ પ્રકારના વિસ્તારોની અંદર આ દલદલ કે પીટ પ્રકારની જમીન આવેલી છે. ખાસ કરીને ચોમાસાની અંદર આ જમીન કાયમ પાણીમાં ડૂબેલી હોય છે. જો શિયાળો અને ઉનાળાની ઋતુની એ વાત નથી, પણ ચોમાસાની ઋતુ હોય ત્યારે વરસાદનું પાણી ભરાય જ રહે છે એટલે કીચડ થાય છે અને એટલે જે દરદ પ્રકારની જમીન કહેવામાં આવે છે. એટલે કાયમ માટે પાણીમાં ડૂબેલી હોય છે. જૈવિક તત્વો સાર પ્રમાણ વધારે હોય છે જ્યારે ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જૈવિક દ્રવ્યો અને સારું પ્રમાણ વધારે છે. જૈવિક દ્રવ્યો વધારે હોય એ પણ સારું, પણ સારો પણ સાથે વધારે હોવા જોઈએ નહીં, પણ અહીંયા વધારે છે. અને બીજું હું કીધું કે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે જે તત્વો અનિવાર્ય છે ફોસ્ફેટ અને પોટાશ આ બંનેનું પ્રમાણ આની અંદર એટલે કે આ પ્રકારની જમીનમાં ઓછું જોવા મળે છે. ત્યારબાદ અત્યંત મર્યાદિત વ્યાપ વિસ્તાર ધરાવે છે દલદલ કે પીટ પ્રકારની જમીન જે છે એ ભારતમાં બહુ ઓછા વિસ્તારમાં છે, કારણ કે દરિયા કિનારાના પ્રદેશો અને મોટેકોન પ્રદેશો હોય કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય ચોમાસાની ઋતુ દરમિયાન ત્યાં આ દલદલ કે પીટ પ્રકારની જમીન આવેલી છે. આ પ્રકારની જમીનમાં મુખ્ય પાક ડાંગર હોય છે અને ખેતી પણ ત્યાં ડાંગર થાય છે. આપણા ખેતીની અંદર જેટલા પણ પાક છે એમાંથી આ એક જ પાક એવો છે જેને આ પ્રકારની જમીનમાં પકાવે કે જેમાં પાણી ભરાય. ડાંગરની અંદર એના ક્યારા કરવા પડે અને એ ક્યારાની અંદર ડાંગરની રોપણી કરવી પડે અને એ પાણી કાયમ માટે ભરાય જ રહેવું પડે. જો પાણી સુકાઈ જાય એટલે ડાંગર એ સુકાય ચોખાની ખેતી. એટલે આ એક જ પાક એવો છે કે એ એક જ પાકની ખેતી આ દલદલ કે પીટ પ્રકારની જમીનમાં કરવામાં આવે છે. અને એટલા માટે આ દલદલ કે પીટ પ્રકારની જમીનની અંદર ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની જમીનો ભારતની અંદર જે રાજ્યો ધરાવે છે એ બધા જ રાજ્યો જુઓ તો એ કાં તો મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવતા છે અથવા દરિયા કિનારાના રાજ્યો વિશે અથવા કોઈ એવી વિશેષ નદી ત્યાં મોટી વહેતી હોય ત્યાં બધા રાજ્યો છે. ઓડિશાની અંદર મહાનદીનો મુખ
વિસ્તારોની અંદર અને દરિયા કિનારો ધરાવતા ભારતના જે પણ રાજ્યો છે જે વધારે પ્રમાણમાં જે બધા જ રાજ્યોની અંદર આ ધંધર પ્રકારની કે પીઠ પ્રકારની જમીન આવેલી છે. આવી રીતે આપણે જમીનના આઠ પ્રકાર ભણ્યા. હવે આપણે જમીન ધોવાણ વિશે અભ્યાસ કરીશું. હવે આપણે જમીન ધોવાણ અથવા ભૂમિ ધોવાણનો અર્થ સમજૂતી પ્રકારો અને અટકાવવાના ઉપાય એટલે કે જમીનનું જે ધોવાણ થાય છે એ કઈ રીતે થાય છે અને એમાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે અને એ જમીન ધોવાણ આપણે કઈ રીતે કરીએ છીએ કારણ કે એને અટકાવવું જરૂરી છે નહીંતર આપણને ખેતીની અંદર જે કાંઈ ઉત્પાદન મળે છે એ ઉત્પાદનનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જાય. તો સૌથી પહેલા આપણે જમીન ધોવાણનો અર્થ અથવા એની વ્યાખ્યા જોઈએ. જો જમીનના કણો ગતિશીલ હવા જેને આપણે પવન કહીએ અને પાણી એટલે કે વરસાદના લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થવું આ એની વ્યાખ્યા છે. શું કીધું કે જમીનના કણો એટલે કે જમીન ઉપર જે કાંકરા હોય માટી હોય એ ગતિશીલ હવા ચાલુ આપણો જે રનિંગ પવન હોય એ નો નડે. વાવાઝોડું આવ્યું હોય તો એનો જે પવન છે એની પવનની ગતિ એ વધારે હોય તો એના કારણે જમીનના કણો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થતા હોય છે. ત્યારબાદ બીજું આપણને શું કીધું કે પાણી અતિશય વધારે પ્રમાણમાં વરસાદ પડે એટલે પાણીના વહેણ ચાલુ થઈ જાય. એ પાણીના વહેણની સાથે સાથે આ જમીનના કણો જે છે એ એક જગ્યાએથી ચરણ પ્રવૃત્તિ જે ચાલે છે આડેધડ
એનું સૌથી પહેલા નિયંત્રણ કરવું જોઈએ અને એને નિયંત્રિત કરવા માટે કોઈ ચોક્કસ એવો વિસ્તાર જે બિન ઉપજાઉ જમીન હોય, પડતર જમીન કહેવાય, કઈ કહું છું, બિન ઉપજાઉ કે જેમાં કઈ આપણને ઉત્પાદન થવાનું નથી એવી જમીન ઈવડાઈ લોકોના ભાગ દે છે, જેથી કરી અને આપણી જે ઉપજાઉ જમીન છે એમાં ચરણ પ્રવૃત્તિને આપણે નિયંત્રિત કરી શકીએ. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણને એ કીધો છે કે ઢોળાવવાળી સમજે રહીથી પગથિયા તરાઈ ભરાતા કરવું જોઈએ. પર્વતીય વિસ્તારની અંદર શું હોય કે તમે ખેતી કરો તો અહીંયા જેમ આપણે મેદાની પ્રદેશની અંદર ખેતી થાય એવી રીતે પર્વતીય વિસ્તારની અંદર ખેતી ન થઈ શકે, કારણ કે મેદાની પ્રદેશ સમતળ હોય, સપાટ હોય, જ્યારે પર્વતીય વિસ્તારની અંદર ખાડા હોય, ટેકરા હોય, પહાડ હોય, પથ્થરો હોય, તો ત્યાં તમે ખેતી કઈ રીતે કરી શકો. તો અહીંયા આપણે શું કીધું કે સમજ્ય રેખીય પદ્ધતિના પગથિયા તળાયથી વાવેતર કરવું જોઈએ, એટલે કે જમીનો જે હોય એમાં પગથિયા સમજ્ય રેખીય પદ્ધતિથી પાડી દેવા જોઈએ, જેથી કરી અને ઉપરના પડની અંદર માનો કે વરસાદ પડ્યો તો ધોવાણ થયું તો એ બધું જ પાણી છે એ નીચલા પગથિયાની અંદર આવતું જોઈએ, એટલે કે પાણી કે ટકે નહીં અને પાણી ન ટકે તો આપણું નજર પાક પડી જાય, એટલા માટે પાણી એક જગ્યાએ સ્થિર રહે નહીં અને અલગ અલગ જગ્યાએ ચાલે, એટલા માટે ઢોળાવવાળા પગથિયા તરફથી વાવેતર કરવું જોઈએ. બીજું આપણને કીધું છે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. જો એ ઉપજાઉ જમીન છે પણ વાવેતર વિસ્તાર હેઠળની જમીન નથી, એટલે કે પડતર આપણે કહે ને પડતર રહે છે એ જમીન આપણે ઉપજાઉ હોય પણ એમાં આપણે કઈ વાવેતર જ ન કર્યું હોય તો આવી જે પડતર જમીનો છે એની અંદર વૃક્ષારોપણ કરવું જોઈએ. જો વૃક્ષો જે છે એના મહત્વ વિશે આપણે ધોરણ 9 ની અંદર એનું પર્યાવરણીય દ્રષ્ટિથી મહત્વ જોયું અને આર્થિક દ્રષ્ટિથી મહત્વ જોયું, એમાં એમ પણ આવતું હતું કે જમીન ધોવાણ અટકાવે છે, કે દરિયા કિનારો હોય ત્યાં તમે આ રીતે વૃક્ષો વાવી દો તો એ પાણી એને જેટલી જરૂર છે એટલું લઈ લીધું, બાકીનું પાણી નો સંગ્રહ થશે, એટલે આ રીતે તમે વૃક્ષારોપણ પડતર જમીનની અંદર કરવું જોઈએ. ત્યારબાદ પાણીના પોવળા વહેર પાડેલા હોય ત્યાં આડમલ બાંધવા જોઈએ. જો પાણીના વહેર એટલે કે વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો એટલે એનું વહેણ ચાલુ થઈ જાય, એટલે એ વહેણના કારણે જમીનનું ધોવાણ થતું હોય, એના કારણે જમીન જે છે એનું વહેણ પહોળું થતું હોય તો એવા વિસ્તારની અંદર આડ બંધ બાંધવા જોઈએ. આપણે જેને ગુજરાતી ભાષાની અંદર ચેકડેમ કહીએ છીએ એ ચેકડેમ બાંધવા જોઈએ, જેથી કરી અને એ પાણીને આપણે રોકી શકીએ અને સિંચાઈમાં એનો ઉપયોગ કરી શકીએ અને આગળની જે જમીન છે તેનું ધોવાણ થતું અટકે, એટલા માટે એ આડ બંધ બાંધવા જોઈએ. અને પાણીના વહેણને ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખીણ ખેતી કરવી જોઈએ. જો શું કહે છે કે પાણીનો વેગ તમે કઈ રીતે ધીમો પાડી શકો, તો કે આડબંધ એટલે કે ચેકડેમ બાંધો અને પાણીનો વેગ ધીમો થઈ જાય ખરો કહેશે, પણ હવે પર્વતીય વિસ્તારની અંદર તમે ચેકડેમ કઈ રીતે બાંધો તો ન્યા પાણીનો વેગ કઈ રીતે ધીમો પાડવો, તો અહીંયા શું કીધું કે ઢાળવાળા ખેતરો જે મેં અગાઉ કીધું કે પગથિયા પદ્ધતિથી ખેતી કરો તો ઈ જે ખેતરો રચાય તો એમાં પણ તમે ઊંડી ખીણ કરો તો આ જમીન ધોવાણ જે છે એ આવી રીતે તમે અટકાવી શકો. હવે આપણે આગળના લેક્ચરમાં ભૂમિ સંરક્ષણ એની વિશે અભ્યાસ